દસ દિવસનું બિલ એ 4,77,000, તો આ સ્માર્ટ મીટર નાખ્યા તો સ્માર્ટ મીટરમાં આવું થવું જ ના જોઈએ. જૂના મીટરો જ્યારે નીકાળવા આવ્યા તો ત્યારે કોઈ ઘરે હાજર જ નહોતું. આ લોકો છાના માના મીટર લગાવી જતા રહ્યા છે. સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, કોઈ સભ્યને કોઈ જાણ જ નથી. સરકારી મીટર છે કે કોઈ પ્રાઇવેટ કંપનીના મીટરો છે? આ લગભગ એમના જણાવ્યા પ્રમાણે, એમને તો ખબર જ નથી, પણ અમે સંશોધન કરીએ મુજબ તો પ્રાઇવેટ કંપનીના મીટર છે. અને આ મીટરો બધા અદાણી કંપનીના બરાબર આપી દીધા છે એવું કંઈક જાણ્યું છે બરાબર. એટલે 15-20 માણસો આવીને ફટાફટ અમને કોઈ સમજણ પડે એ પહેલાં જે લોકોએ જૂના મીટરો કાઢીને નવા મીટરો બધા લગાવીને ચાલ્યા ગયા હતા. હા, તો પ્રથમ પ્રાયોરિટી સોસાયટીના આપણે ચેરમેન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું અને અભિપ્રાય લઈશું કે આ મીટરના બિલ કેમ વધુ આવી રહ્યા છે અને મીટરના બિલ કઈ રીતે લાગ્યા, એમને શું પરમિશન લીધી હતી કે એમને એમ લાગી ગયા છે. તો સાહેબ, આ જે સ્માર્ટ મીટર લાગ્યા એ બાબતે શું તમે આખા સોસાયટીના લોકોએ પરમિશન લીધી હતી કે પછી ઓટોમેટિક જીબીવાળા લગાવીને જતા રહ્યા? આ લોકો 13 તારીખના રોજ અમારી સોસાયટીમાં આવ્યા હતા અને તે લોકોએ અમારી કોઈ પણ જાતની પરવાનગી લીધી ન હતી અને એ લોકો 15-20 માણસો આવીને ફટાફટ અમને કોઈ સમજણ પડે એ પહેલાં જે લોકોએ જૂના મીટરો કાઢીને અને નવા મીટરો બધા લગાવીને ચાલ્યા ગયા હતા. અમને કોઈ પણ જાતની આ લોકોએ અમારી પાસે કોઈ પરવાનગી લીધી ન હતી. અમે જીબીવાળા પાસેથી આ વિશે અમે તેમની પાસેથી લખાણ પણ એમણે આપ્યું છે કે અમે તમારી પાસે પરમિશન નથી લીધી, તેવું એમણે અમને લખાણ પણ આપ્યું છે લેખિતમાં. અને એ પછી જ્યારે આ તો 19 તારીખે અમારા બધા ઉપર મેસેજ આવવા માંડ્યા અને એ મેસેજમાં જ્યારે અમે જોયું તો અમારું આઉટસ્ટેન્ડિંગ જે અમારું 2 મહિનાનું બિલ આવતું હતું એ જ બિલ અમારું 7-10 દિવસનું બતાવવા માંડ્યું. એટલે અમારી સોસાયટીમાં બધા એકદમ દહેશતવાળું વાતાવરણ થઈ ગયું. અમે બધા ભેગા થઈને અહીંયા આંદોલન કર્યું અને અમે અહીંયા જીઈબીમાં અમે અરજી પણ આપી, પણ એ લોકો અમારી કોઈ વાત સાંભળતા નથી. અમે ધરણા ઉપર બેઠા, આજે 5-5 દિવસ જેવું થઈ ગયું છે, તે લોકો જીઈબીમાં તાળા મારીને બધા ભાગી ગયા છે, કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી. અમારા બધાની રજૂઆત એક જ છે કે અમારા જૂના મીટર અમને પાછા આપો. અને સોસાયટીમાં કેટલા મકાનો છે? આમ તો મારી સોસાયટીમાં 106 મકાન છે. અમારે સામે બીજી એક સારથી સોસાયટી છે, તેમાં પણ લગભગ 200 જેવા છે. એક વૃંદાવન સોસાયટી છે, પછી ગાયત્રી ગ્રીન છે, હેવન સ્કાય છે. આ 5-5 સોસાયટીઓ છે. બધી સોસાયટીઓમાં બધા મધ્યમ વર્ગના લોકો રહે છે અને અહીંયા જ આ લોકોએ ટાર્ગેટ કરીને અમારી સોસાયટીઓમાં લગાવીને જતા રહે છે. અમુક સોસાયટીમાં તો બપોરના સમયે કોઈને ખબર જ ના પડે કે અમે ચેક કરવા આવ્યા છે એવું બહાનું કરીને અને આ લોકો મીટરો બદલી નાખે છે. અને હવે કોઈ સાંભળવા તૈયાર નથી અને એ લોકો એવું કીધું હતું કે અમે હવે કોઈ મેસેજો આપીશું નહીં. તેમ છતાં અત્યારે અમારે ગાયત્રી ગ્રીનમાં એક ભાઈને 6,67,000 રૂપિયા બિલ આવ્યું છે. દસ દિવસનું બિલ એ 6,67,000. તો આ સ્માર્ટ મીટર નાખ્યા તો સ્માર્ટ મીટરમાં આવું થવું જ ના જોઈએ. આવી બધી ગડબડ સ્માર્ટ મીટરમાં કેવી રીતે થાય? આ લોકોએ કોઈ પણ જાતનું ટેસ્ટિંગ નથી કર્યું, ચેક નથી કર્યું અને ડાયરેક્ટ જ અમારી સોસાયટીમાં આ રીતે પબ્લિકમાં આ રીતે મીટરો લગાવીને જતા રહ્યા. આ લોકો કેવી રીતે બિલ ભરશે? આ બધી પબ્લિકો અહીંયા 45-46 ડિગ્રીમાં અહીંયા અમે બેસી રહીએ છીએ, કોઈ તો સાંભળતું નથી. બધા અહીંયા જેટલી બી સોસાયટીવાળાઓ છે અમને અહીં પૂછે છે કે આનું શું કરીશું શું કરીશું, પણ અહીંયા તો જીબીના કોઈ સાહેબો અમારી વાત સાંભળતા જ નથી. બધા ભાગી ગયા છે, અંડરગ્રાઉન્ડ થઈ ગયા, ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. અમે આ વિશે અમે નરોડા PIને પણ આ ફરિયાદ અમે નોંધવા માટે અરજી કરી છે અને અમે આવતીકાલે ત્યાં જવાબ લઈશું. અને જો કાલે પણ અમારી જોડે કોઈ જવાબ નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જવાની અમારી તૈયારી છે. હવે ગામડાઓમાં એવું હોય છે કે લોકો વાયર ઉપર તાર લગાવતા હોય અને એના આધારે વીજળી લેતા હોય અને અમુક લોકોનું વીજળી બિલ વધારે આવતું હોય, તો શું સોસાયટીમાં કોઈ ઘરમાં એવું છે કે જે વાયર દ્વારા વીજળી લે છે ને એના કારણે આ વીજ બિલ વધારે આવી શકે? જી, સૌ પ્રથમ તો હું મારું ઇન્ટ્રોડક્શન આપું કે હું કલ્પેશ પરમાર, જનતા સેના ગુજરાતનો પ્રમુખ છું. નાના મોટા આંદોલન, ઇન્જસ્ટિસ જ્યારે થતું હોય ત્યારે અમે ગામડામાં પણ ઘણી જગ્યાએ ફરેલા છીએ, તો લંગરિયા જોયા છે અને લંગરિયા કહેવાય દેશી ભાષામાં. તો આ લોકોની અમારી જે માંગણી છે કે તમે જૂના મીટર પાછા આપો, સ્માર્ટ મીટર લઈ જાઓ, કારણ કે વિથાઉટ પરમિશન તમે લગાવી દીધા છે. જો આ ન કરે એટલે ઇનડાયરેક્ટલી અમને એવું કહી રહ્યા છે કે તમે ત્યાં લંગરિયા ચાલતા તો અહીંયા ડાયરેક્ટ કરો. આ બંને વચ્ચે ત્યાં લંગરિયા છે તો અહીંયા ડાયરેક્ટ કરો. અમે કાયદામાં માનીએ છીએ એટલા માટે હજુ સુધી કશું આવું પગલું ભર્યું નથી. જેમ વિપુલ સાહેબે હમણાં વાત કરી કે 6,67,000 રૂપિયા જેનું બિલ આવ્યું એ માણસની મનોદશા શું થઈ હશે,
એના ઘરની માનસિક પરિસ્થિતિ, જેનો 12-15 હજાર માંડ પગાર હોય, એ કેવી રીતે ભરી શકે. અહીંયાના તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે ટેકનિકલ પ્રોબ્લેમ હોય છે ઘણી વાર, કદાચ તમારે આ એનાલિસિસ કરવું જોઈએ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ, અને સ્માર્ટ મીટર તમને આપ્યા છે આના માટે. તો હું તમને કહું છું, સ્માર્ટ મીટર જો ડેવલપમેન્ટ માટે હોય તો તમે જે નક્કી કર્યું છે કે સૌ પ્રથમ ગવર્મેન્ટ ઓફિસમાં પ્રાયોગિક ધોરણે ત્યાં થશે અને પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ જ બધી જગ્યાએ લગાવાશે, પરંતુ તમે એની પહેલાં અન્ય સોસાયટીમાં લગાવી નાખ્યા છે ગણીગાંઠી સોસાયટીની અંદર, તો શા માટે? એ લોકો એટલા એજ્યુકેટેડ નથી કે મોબાઈલમાં, ઘણી લોકો જોડે તો એન્ડ્રોઈડ ફોન જ નથી, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત તો સાઈડમાં રહી. એટલે કહેવાનો મતલબ છે કે સ્માર્ટ શિક્ષણ આપો પહેલાં. સ્માર્ટ શિક્ષણ જ નથી, એ લોકોને ખબર જ નથી પડતો. મેસેજ આવતો 4 માણસને બતાવે છે કે કહેવા શું માગે છે. પરિસ્થિતિ એટલી અત્યારે હાલમાં ગંભીર છે કે કેટલી મોંઘવારી. પણ અમદાવાદમાં આટલી બધી સોસાયટીઓ છે, આટલા બધા વિસ્તારો છે, તો આટલી નરોડા વિસ્તારની જ સોસાયટીઓ કેમ પસંદ કરી? એ અમારા માટે પણ ક્વેશ્ચન માર્ક છે કે અવાજ અહીંયાથી નહીં ઉઠે એવું આ લોકો માનીને બેઠા છે. કે પહેલાં તો બંધ બારણે મીટર લગાવવાની જરૂર શું પડી? જો એ લોકો 100% સાચા છે તો પૂછ્યું કેમ નહીં? કહેવાનો મતલબ કંઈક ને કંઈક દબાવવાનો પ્રયત્ન છે કે છૂટી છવાઈ સોસાયટી છે, કોઈ બોલનાર નથી, કોઈ રણી ધણી નથી. જૂના મીટરો જ્યારે નીકાળવા આવ્યા તો ત્યારે કોઈ ઘરે હાજર જ નહોતું. આ લોકો છાના માના મીટર લગાવીને જતા રહ્યા છે, સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, કોઈ સભ્યને કોઈ જાણ જ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે એવું તો તમારામાં કઈ ભૂલ છે જેના કારણે તમારે બંધ બારણે આ કરવું પડ્યું. અને બેઝિક માંગણી છે, તમે એમ કહો છો કે પ્રયોગ થશે પછી બંને જગ્યાએ લગાવીશું, તો જૂના મીટર છે કાઢી જાઓ, પ્રયોગ સફળ થાય પછી લગાવી દેજો, બેઝિક બીજું કોઈ માંગણી નથી. હું કલ્પેશ પરમાર જનતા સેનાના પ્રમુખ તરીકે કહું છું. પરમ દિવસે ગઈકાલે નરોડામાં મોટો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો, બહેનો ભાઈઓ દ્વારા આક્રોશ ભર્યું રેલી કાઢવામાં આવી હતી, વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો અમારી માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં આના એંધાણ ગાંધીનગર સુધી જવાના છે, જેની ગંભીરતાથી નોંધ લેવી. હું જય સોલંકી પ્રથમ પ્રાયોરિટીમાં જ રહું છું. અમારી સોસાયટીમાં 13 તારીખે મીટર લાગ્યા, ત્યારબાદ 19 તારીખે અમારી સોસાયટીના દરેક સભ્યોમાં મેસેજ આવ્યો કે ભાઈ તમારું આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ આટલું આવ્યું છે અલગ અલગ. એમ એકચ્યુઅલી એમાં કેવું હતું, મેસેજનું તથ્ય અહીંયા અમે આવ્યા તો અલગ અલગ અધિકારીઓએ અલગ અલગ રીતે સમજાવ્યું, પણ અમે જે સમજ્યા છીએ કહેવા જાઉં તો અમારી જે બિલ, છેલ્લું બિલ હતું એ બિલનું રીડિંગ હતું 9/5/24, અને અમારું જે બિલ ભરવાની છેલ્લી તારીખ હતી 20/5/24. તો આ લોકોએ મીટર લગાવ્યા 13/5/24, તો 9/5/24 ને 13/5/24 એટલે વચ્ચેલો જે ડિફરન્સ હતો, એટલે આ જે 5 દિવસનું છે, અમને જે મેસેજ આવ્યા આ 5 દિવસના ડિફરન્સનું બિલ આવ્યું. તો 5 દિવસનું જેમ કે મારા પોતાનું આવ્યું તો 1640 રૂપિયા આવ્યું. એકચ્યુઅલી મારું છેલ્લા પહેલાંથી જ મારું બિલ 1500 થી 2000ની વચ્ચે જ આવતું હતું, જ્યારે આ લોકોએ 5 દિવસનું બિલ જે આપ્યું એ જ 1640 રૂપિયા આપ્યું. વત્તા અમે દરેક સભ્યોનું અહીંયા અમે ચોપડા એનાલિસિસ કર્યું કે દરેક સભ્યોનું જે આવ્યું એમાં કેવું છે કે જે આ લોકોએ મેસેજ આવ્યો એમ એવું કહેવા માગે છે, તમારું જેમ કે મારું 1640 બિલ આવ્યું ને એને ડિવાઈડ કરે આ લોકોએ 45 દિવસ સુધી રોજ ભરવાના, 45 દિવસ સુધી રોજ એના 36 રૂપિયાના 37.5 રોજ ભરવાના, એમ એના આ લોકોએ હપ્તામાં ઇન્સ્ટોલમેન્ટમાં આપ્યું. બીજા સભ્યોનું જોયું તો એમના અમુકના 180 દિવસ આવ્યું. આ જે મેસેજ ગઈકાલે જ મેસેજ આવ્યો, એક સોસાયટીના સભ્યમાં મેસેજ આવ્યો, આનો 6,67,873 રૂપિયા બિલ છે. આના રોજે રોજના આને 180 દિવસ વડે ડિવાઈડ કર્યું, આમનો રોજે રોજનું ઇન્સ્ટોલમેન્ટ કરી આપ્યું કે ભાઈ 3,710 રૂપિયા પ્રમાણે રોજે રોજ તમારે રિચાર્જ કરવાનું, બરાબર. એટલે આવી રીતે મારે પણ અહીંયા એપ્લિકેશન અમે જે ડાઉનલોડ કરી, જે મારું હું તમને કહું છું ને 36 રૂપિયા 67 પૈસા લેવા દેવા કરે કહેવા, ઓલરેડી મેં બિલ 17 તારીખે ભરી દીધું છે, મારું જે આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ 17 તારીખે ભરી દીધું. આમ છતાં પણ રોજે રોજ તમે જોઈ શકો છો કે એપ્લિકેશનની અંદર એ રોજ 36 રૂપિયા 37 પૈસા એમને એમ એ લોકો લઈ જ લે છે કે તમારું જે 5 દિવસનું બિલના જે હપ્તા કર્યા છે ને એ. એટલે આ તદ્દન ખોટું છે, અમારે આ કોઈ ગણતરી સમજવી નથી, કદું જોવું જ નથી. કારણ કે અહીંયા જે બી અમને 3 અધિકારીએ મને સમજાવ્યું, 3 અધિકારીઓ અલગ અલગ સમજાવ્યું. એક અધિકારી એવું કીધું કે ભાઈ 1 તારીખથી કે 13 તારીખ વચ્ચેનું બિલ છે, એક અધિકારી એવું સમજાવ્યું કે ભાઈ તમારે 9 તારીખથી 5 તારીખ વચ્ચેનું બિલ છે, એક અધિકારી તો એવું સમજાવ્યું કે તમારી જે 180 દિવસનું ડિવાઈડ કર્યું, તમારું સરેરાશ જે વપરાતું હતું ને એ સરેરાશ કરીને તમને 180 દિવસ વડે ડિવાઈડ કરી આપ્યું. એટલે અમને પોતાના પણ ખબર નથી કે ગણતરી કેવી રીતે છે. ઓલરેડી એ લોકોએ સાબિત કર્યું, અમારી જોડે વિડીયો પણ છે,
અહીંયા અધિકારીઓને ખબર જ નથી આ સ્માર્ટ મીટરની શું ગણતરી છે, મીટર ક્યાંથી આવ્યા છે, કઈ કંપનીના છે, ક્યાંથી લાવ્યા છે, એનું શું બજેટ છે, અમારે એ મીટરના પૈસા અમારામાં નાખવાના છે કે નથી નાખવાના, આવું કોઈ જ આ લોકોનું કશી જ માહિતી નથી. સરકારી મીટર છે કે કોઈ પ્રાઇવેટ કંપનીના મીટરો છે? આ લગભગ એમના જણાવ્યા પ્રમાણે, એમને તો ખબર જ નથી પણ અમે સંશોધન કરીએ મુજબ તો પ્રાઇવેટ કંપનીના મીટર છે અને આ મીટરો બધા અદાણી કંપનીના બરાબર આપી દીધા છે એવું કંઈક જાણ્યું છે બરાબર. એટલે અહીંયા આમની જોડે કોઈ ચોક્કસ માહિતી નથી કે આ મીટર ક્યાંના છે, કોની કંપનીના છે અને મીટરની ગણતરી કેવી રીતે છે. વીજ વધતા અમારા સ્માર્ટ મીટર અમારા નાખ્યા તો એના પૈસા અમારી જોડેથી લેવા કે નહીં એ પણ આ લોકો એવું કહે છે કે તમારી જોડેથી નથી લેવાના, પણ આ બિલ જોતા અને આ મેસેજ જોતા અને એપ્લિકેશનની અંદર રોજે રોજનું તમે જો રોજે રોજના પૈસા બતાવે છે. હવે આ પ્રમાણે તમે જોઈ શકો છો કે 110 રૂપિયા, 64 રૂપિયા, 95 પૈસા, 72 રૂપિયા, રોજ રોજ આટલી વીજળી વાપરું છું. હવે આ પ્રમાણે હું ગણવા જાઉં તો મેં સરાસરી શોધીને તો મારું કાયદેસર 5,700 રૂપિયા દર બે મહિને બિલ થાય. ઓલરેડી મારું બિલ 1500 થી 2000 વચ્ચે આવતું હતું, તો આ 6000 બિલ એટલે સીધો તમે જોઈ શકો છો કે સીધો 3 ગણો વધારો થઈ ગયો બરાબર. 2000 સીધા 6000 બિલ થઈ ગયું. એટલે 100 વાતની એક વાત, અમારા સ્માર્ટ મીટર જોઈતા જ નથી. આમ પણ સરકારે કહી દીધું છે કે ભાઈ સ્માર્ટ મીટર હવે ક્યાંય લાગવાના નથી, તો અમારે જે લાગે છે એ અમને દૂર કરી આપો, અમારે જૂના મીટર પાછા આપો. અમારો એક જ મુદ્દો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી.